हाय फ्रेंड्स, जय 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 द्वारकाधीश। अमरेलीना सांसद श्री नारायणभाई कछेड़ी आपणी साथे छे। साहेब, पहला तो जय 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 द्वारकाधीश थई। जय 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 द्वारकाधीश। साहेब, खास जे द्वारकानी भूमि में आपनु आगमन अने खास एक मैं दृश्यो जोया, आप एक कॉमन मैन तरीके जे आप सांसद हुआ छता है, एक सामान्य नागरिक जेम आप बैठेला जोया, जे द्वारका टुडे वीडियो पण कैद कर्या छे, शुं मंतव्य आपनु अने खास जे द्वारका में आगमन आपनु? पहला तो जे जगह पर हूँ आयो छू त्या कॉमन मैन तरीके ज आववानुं होय, नहीं कि एमपी तरीके। अने आजे भारतनी आपड़ा चार मठ से एमानो एका मठ शारदा मठ, शारदा पीठ आपणे कहेवाय। तो आजे हूँ सवारथी, एक तो वरसादी माहौल छे अने वरसादी माहौल में जे द्वारकाधीशना दर्शन करवानो अत्यारे मने मौको मळ्यो छे, तो कदाच मारी आटली जीवननी अंदर मने आजे जे अनेरो आनंद छे वो क्यारे आनंद नथी थयो। अने एक अहींया जे भक्तो अहींया द्वारकाधीशना दर्शन करवा माटे आवे छे, जे वृद्धो छे, जे युवाओनो छे, अने जे पोतानो एक परिवार साथे के द्वारकाधीशना दर्शन कर्या पछी एना चेहरा ऊपर जे आनंद देखाय छे ए कदाच क्यारे नहीं मळतो होय, एवो आनंद एक आपणे भगवान द्वारकाधीशना दर्शन कर्या पछी थाय छे, एनी अनुभूति थाय छे। अने हूँ तो अहींया केटली वार आवी गयो छुं द्वारकाधीशना दर्शन करवा माटे, कारण के जाहिर जीवननी अंदर छूँ एमपी तरीके, तो नाना मोटा कार्यकर्ताओ जे होय के जे कोई आगेवानो एमनी ध्वजानुं होय त्यारे मारे अहींया ध्वजा चढ़ावा माटे आववानुं होय। तो आजे अमारा जे जिल्ला भारतीय जनता पार्टीना उपाध्यक्ष भाई सुरेशभाई पांसुरिया एमनी ध्वजा हती, एटले एमनो आग्रह हतो के भाई तमारे आववानुं छे, तो हूँ એમની ધજા ચડાવવા માટે અહીંયા આવ્યો છું। અને આવતીકાલે મારા સાથી સદસ્ય એમપી રમેશભાઈ ધડુક, જે પોરબંદરના એમપી છે, એમની ધજા પણ છે, તો એમની ધજામાં પણ મારે રોકાવાનો આગ્રહ છે, તો એમની ધજામાં પણ હું રોકાવાનો છું। અને અહીંયા દ્વારકાધીશના દર્શન કર્યા અને તમારા માધ્યમથી સમગ્ર દ્વારકાની નગરીના તમામ લોકોને મારા એક શુભેચ્છા, અને હું દ્વારકાધીશના અને દરેક દ્વારકાધીશના જે યુવાનો હોય, માતાઓ બહેનો અને વડીલોને મારા જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ। સાહેબ, જે દ્વારકાની ભૂમિ છે, ધજા નીચે આપણે ઊભા છીએ, હું ઘણા લોકોના ઇન્ટરવ્યૂ કરું છું દ્વારકામાં, સાંસદ આવતા હોય, મંત્રી આવતા હોય, પણ જે એક આપ જે રીતે કોમન મેન તરીકે બેઠા હતા અને થોડા દિવસો પહેલાં જે આપે એક વાત કહી હતી, ખાસ જે રાજકીય રંગની વાત કરીએ તો જે આપના મનની વાત હતી એ નિખાલસ ભાવે આપે ડિક્લેર કરી, સાહેબ એવું શું કારણ કે ભાજપમાં ભાજપમાં જે નીતિનભાઈ પટેલ બાબતે આપે નિવેદન આપ્યા? આવું બધું તો ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય, પછી પાછા ભેગા થઈ જતા હોય, એટલે એમાં હવે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીના સૌ અમે સનિષ્ઠ કાર્યકર્તા છીએ, સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનું અમે કામ કરવાના છીએ, પાર્ટીને આગળ વધારવાના છીએ। એટલે મેં તમને કીધું ને કે ઘર હોય ત્યાં વાસણ થોડું ખખડતું હોય ને પછી બંધ થઈ જતું હોય, બસ। સાહેબ, ખાસ જે હમણાં અમિત શાહ સાહેબે કીધું હતું કે 50% નવા ચહેરા આગામી જે વિધાનસભામાં જોવા મળશે, એ બાબતે આપનું મંતવ્ય શું છે? ભારતીય જનતા પાર્ટી જે નવા ઉમેદવારોને ટિકિટ આપશે, એ આ તમામ ભારતીય જનતા પાર્ટીની અંદર જે કંઈ ચૂંટણીઓની અંદર કેન્ડિડેટ નક્કી થતા હોય છે એ અમારું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે, નહીં કે કોઈ વ્યક્તિ, તો અમારું હાઈકમાન્ડ જે કંઈ નક્કી કરશે એ પાર્ટીના હિતમાં કરશે। ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો।